અમે ભલે ન ચાલી શકીએ પરંતુ અમે ચૂંટેલી સરકાર દોડતી રહેશે, કહી દિવ્યાંગોએ ઉત્સાહભેર કર્યું મતદાન. લોકશાહીનું પર્વ એટલે મતદાન. સરકારને ચૂંટવા માટેની લોકશાહીની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે. ત્યારે આજે લોકસભાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાનમાં દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દિવ્યાંગ મતદાતાઓએ કહ્યું કે ભલે અમે ટેકે ચાલતા હોઈએ પરંતુ અમે ચૂંટણી સરકાર સતત દોડતી રહેશે, તેના માટે જ મતદાન કર્યું છે. દિવ્યાંગો માટે મતદાન મથક પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગોની વ્હીલચેર છેક મતદાન બૂથ સુધી પહોંચી જાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે દિવ્યાંગોને અગ્રીમ સ્થાન પણ મતદાન માટે આપવામાં આવી રહ્યો છે. મતદાન બૂથ પર દિવ્યાંગોને માન સન્માન સાથે સુરક્ષા કર્મીઓને પણ મદદરૂપ બનતા હોવાનું સામે આવી રહ્યું છે. દેવાંગી ચાવડાએ કહ્યું કે હું છેલ્લા 4 ચૂંટણીથી મતદાન કરું છું. હું દેશ માટે મત આપી રહી છું ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે. આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તે આપણો અમૂલ્ય મત આપવો જોઈએ, કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે. આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવી આપણો અબાધિત અધિકાર છે. જય સુખવેદનજી ભેરામ. બસ જો દિવ્યાંગો માટે આમ તો સારી વ્યવસ્થા કહેવાય કે સાહેબ લોકો બધા સારી હેલ્પ કરી છે અને કોઈ તકલીફ અમને પડવા નથી દીધી કે અંદર ઠેઠ રૂમ સુધી આપણને સહયોગ આપ્યો છે સારો એવો. આજે મતદાન છે, લોકોને શું અપીલ કરશો? બસ મતદાન આજે પર્વ સારો કહેવાય કે ભાઈ બધા લોકોને એમ કહેવા માંગુ છું કે બધા મતદાન જાજુ કરે અને સારું કરે, આપણા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે.